अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। गजानन भूतगणादि सेवितम कपितजम फलचारु भक्षणम उमासुतम शोक विनाशकारकम नमामि विघ्नेश्वर पादमंगजम। वक्रतुंड महाकाय सूर्यकोटि संप्रभम निर्विघ्नम कुरु मे देव शुभ कार्य सर्वदा। ब्रह्मानंदम परम सुखदम केवलम ज्ञानमूर्ति दिन्द्वातीतम गगन सदृशम तत्तमशादिलक्ष्यम एकम नित्यम विमलमचलम सर्वदी साक्षीभूतम भावातीतम त्रिगुणरहितम सद्गुरुतम नमामि। बंथड़ निवासी मारा सद्गुरुदेव पुरुषोत्तम लाल जी महाराज मारा गुरुदेव ना चरण में नमस्कार करी प्रार्थना करी। व्यास आसन पर विराजमान अमारा हृदय नी अंदर कदाच एम कहूँ तो पण खोटू नथी के अमारा खोड़िया कदाच जुदा छे पण अंदर थी एक छे एवा पवित्र ने पावन अमारा भूदेव अमारा अशोकभाई शास्त्री जे व्यासासन ने जारे शोभावी रिया छे त्यारे व्यास गादी ने कालिदास जी महाराज ना नमस्कार। સાથે સાથે મારું ગાંધર્વ ગ્રુપ કે જેને આને સ્વભાવે છે કથાને એ સર્વેના ભીતરમાં રહેલી ધર્મ ભાવનાને વંદન। અહીંયા જાંબાજ ક્ષત્રિય પરિવાર સર્વ હિન્દુ સમાજ પરિવાર જ્યારે બિરાજમાન છે ત્યારે સાથે સાથે જ અમારા આરએસએસના અને પુરુષોત્તમ લાલજી મહારાજ ગુરુ સેવા ટ્રસ્ટના સહમંત્રી મધુકાંતભાઈ સહિત જે કંઈ નામી અનામી હરિભક્તો બિરાજમાન છે એ સર્વેના ભીતરમાં રહેલી ધન ભાવનાને વંદન કરી બે શબ્દ બોલવાનો આરંભ કરું। સતત ધીમે આવશો ટેલિફોન ઉપર સતત અમારે શાસ્ત્રીજીને વાતો થઈ અમારા દેકાવાળા આશ્રમે 21 થી 25 તારીખ વંથણ નિવાસી મારા સદગુરુદેવ પુરુષોત્તમ લાલજી મહારાજનો શતાબ્દી વર્ષ મહોત્સવ ઉજવાઈ રહ્યો હતો। 5 દિવસની કથા હતી અને રવિવારના દિવસે સમગ્ર ગુજરાતના જાંબાજ ગૌરક્ષકોનો સત્કાર સમારંભ રાખવામાં આવ્યો હતો ગૌરક્ષાર્થે। આ બધો કાર્યક્રમ હતો અને 23 તારીખે કદાચ એના અનુસંધાનમાં આવી શકાયું નહોતું મારાથી। અહીંયા જાંબાજ આપણા સૈનિકોનો શ્રદ્ધાંજલિનો જે કાર્યક્રમ હતો એમાં પણ આજ આવવાનો જે અવસર મળ્યો છે અને એમાંય મા ભગવતી રુક્ષ્મણી દેવી મા ભગવતી તુલસી વિવાહના અંતર્ગત માં ભગવતીનું મંડપમાં આગમન થવું અને અમારે અંદર જોઈન્ટ થવું ખરેખર હું મારા અહીં આગમનના મારા પ્રસંગને મારી જાતને હું ખરેખર હું બહુ ભાગ્યશાળી માનું છું એ બાબતમાં। સજ્જનો આ એક ક્ષેત્ર છે હમણાં જ ભાઈએ વાત કરીના 4 મંગલચોરીના અહીંયા જ્યારે ફરવામાં આવ્યા છે લગભગ અહીં જે બેઠા છે બધા મંગલચોરીના 4 ફેરા ફરી ચૂક્યા છીએ। આ 4 ફેરા શેના છે કયા 4 ફેરા ફરવામાં આવે છે હા અહીંયા કહેવામાં આવે છે અલગ અલગ પહેલા મંગળ સોનાના દાન દેવાય બીજા મંગળ ભમીના દાન દેવાય ત્રીજા મંગળ ગૌ માતાના દાન દેવાય અને ચોથા મંગળ કન્યાના દાન દેવાય 4 મંગળ સેના છે આપણે બધા 4 મંગળ જે ફરીએ છીએ 4 મંગળ સેના છે એ 4 મંગળ કયા 4 વેદના 4 મંગળ છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ ને અથર્વવેદના 4 મંગળ ફેરા છે આ 4 મંગળ ફેરા છે સેના સત્ય દયા તપ અને પવિત્રતાના 4 મંગળ ફેરા છે આ 4 મંગળ ફેરા સેના છે ધર્મ અર્થ કામ અને મોક્ષના 4 મંગળ ફેરા છે અને આ 4 મંગળ ફેરા સેના છે ગૌ ગંગા ગાયત્રી અને ગીતાના આ સાહેબ 4 મંગળ ફેરા છે હા ધ્યાન આપજો ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 મંગળ ફેરા 4 મંગળ ફેરામાં પહેલા મંગળ ફેરામાં પહેલા 3 ફેરામાં આપણે પુરુષ આગળ હોય છે હા પહેલા મંગળ વર અને ચોથા મંગળ ફેરાની અંદર શક્તિ આગળ હોય છે એ શક્તિ આગળ જે છે એનું કયું કારણ છે એ મોક્ષનો ફેરો છે હા સત્ય ધર્મ અર્થ કામ અને મોક્ષનો ફેરો છે એમાં એના જગદંબાઓ આગળ છે આ દેશની આર્ય નારીઓ જગતમાં જે કર્યું છે એ કદાચ બીજા કોઈનાથી થઈ શકે એમ નથી કારણ આજના દિવસની અંદર આજ શ્રીમદ ભાગવત 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 કથાનું રસપાન દેશ પરદેશની અંદર જેને કરાવી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી છે બ્રહ્મ તેજને જેને જાગૃત કર્યું છે ને તને અત્યારે હાલીઓ માલિયો લાલિયો વ્યાસપીઠ ઉપર ચડી બેઠા છે હા સજ્જનો ધ્યાન આપજોનું કારણ કહેવાનું મારું એટલા માટે કહું છું બ્રાહ્મણ છું એટલે કહું છું કારણ છે સત્ય બોલવું બહુ કાઠું છે સત્ય બોલવું કાઠું છે
એનાથી વધારે કાઠું સત્યને સાંભળવું એ કાઠું છે, સત્યને સાંભળવું કાઠું છે, અને એનાથી વધારે સત્યને સમજવું એ તો એના કરતાં કાઠું છે. અને સત્યને સાંભળવું, સત્યને બોલવું, સત્યને સાંભળવું, સત્યને સમજવું અને આચરણમાં મૂકવું સત્યને હોય ને, એ તો હરિશ્ચંદ્રને પૂછવા જવું પડે સાહેબ કે સત્યનું આચરણ કેટલું કાઠું છે. હા, આપણે બધા મેળા છીએ, આ જ મારો તો વિષય છે એટલે હું કહું. અને એમાંય મારા ભગવાન કૃષ્ણના લગ્ન લેવાતા હોય, ભાગવત એટલે ભગવાન સ્વયં કૃષ્ણનું સ્વરૂપ હોય, અને આવા જ ભાગવત દિવ્ય કથાકાર બ્રહ્મદેવ જ્યારે ગાદી ઉપર બેઠા હોય, અને અહીંયા મારા જાંબા ક્ષત્રિયો પણ બેઠા છે, બે ચાર જ્યારે ઉપર બોલાવવામાં આવ્યું ત્યારે મને થોડી મોજ આવી હતી. મારો અમથો મારો વાવર છે, હું તો સભામાં જઉં ત્યારે પૂછું છું ક્ષત્રિય કોઈ બેઠા છે, માથું જો કરાવું સાહેબ. એનું કારણ છે સાહેબ, હું અત્યારે કહું છું કે પદ્માવતી પિક્ચરને ગુજરાતની અંદર કદાચ જો બેન લગાયો હોય તો ભારતની ગણની સેના અને આપણા જાંબાર ક્ષત્રિયો દ્વારા પદ્માવતી પિક્ચર ઉપર બેન લાગી દીધી. તો મારી માગણી છે આજ કૃષ્ણ, હું તો ભારતના બ્રાહ્મણ તરીકે સાધુ તરીકે માગું છું, એક એક હિન્દુને કહું છું કે તમારા ક્ષાત્ર ધર્મને જાગૃત કરજો, અને કદાચ જો ગણની સેના ગુજરાતમાં ગૌહત્યા બંધ કરાવી શકતી હોય તો મારું એવું કહેવું છે કે ગુજરાતની અંદર ગૌહત્યા બંધ કરાવીને શરૂઆત કરવી પડે ગૌહત્યા મુક્ત ગુજરાતની સાહેબ. કારણ ગૌ ગંગા ગાયત્રી ને ગીતા, ગૌ પહેલો ફેરો ગાયનો છે, બીજો ગંગાનો, ત્રીજો ગાયત્રીનો અને ચોથો ફેરો ગીતાજીનો ફેરો છે. આ ત્રણ હશે તો ગીતાજી સમજાશે, બાકી ગીતાજી સમજાય એમ નથી. બાકી અત્યારે શું છે ધ્યાન આપજો, મારી વાણીને વિરામ આપતા પહેલા બે મિનિટની અંદર આપને વાત કરી દઉં. ઇસ દેશ મેં કુરાન કા સન્માન હોતા હૈ, ઇસ દેશ મેં કુરાન કા સન્માન હોતા હૈ, હો ભી રહા હૈ, ઇસ દેશ મેં બાઇબલ કા સન્માન હો રહા હૈ. કુરાન મેં અગર લિખા હોગા તીન તલાક કે બારે મેં, ભારત કે સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટ ને કહા કે અગર તીન તલાક કે બારે મેં કુરાન મેં લિખા હોગા તો હમ કોર્ટ વાલે દખલ અંદાજી નહીં કરેંગે. ભારત સરકાર ને ભી કહી દિયા અગર તીન તલાક કે બારે મેં કુરાન મેં લિખા હોગા તો હમ દખલ અંદાજી નહીં કરેંગે. મેને કહા બહુત બડી અચ્છી બાત હૈ, અગર કુરાન કા સન્માન કરતે હૈ, હા બાઇબલ કા કરતે હૈ, તો મેં આપ સબકો પૂછ રહા હું, યહાં વેદો કા સન્માન હોના ચાહિયે નહીં હોના ચાહિયે? અગર હોના ચાહિયે તો અપને હાથ ખડે કર દીજીએ, વેદો કા સન્માન હોના ચાહિયે? આવાજ મેં આપને આત્મા માંગ રહા હું, વેદો કા સન્માન હોના ચાહિયે? હોના ચાહિયે, હોના ચાહિયે ના? તો વેદો મેં લિખા હૈ ગાવો વિશ્વશ માત્ર, ગાય વિશ્વ કી માતા વેદમાં લખી છે. તો મારું એવું નિવેદન છે કે ગાયને રાષ્ટ્ર માતા ઘોષિત કરવામાં આ સત્તાધીશોને તકલીફ ક્યાં પડી રહી છે? ભારત આઝાદ બન્યું, આઝાદ બન્યા પછી આજ દિન સુધી જેટલા પણ પ્રધાનમંત્રી આવ્યા, મને બતાવો કાલિદાસ મહારાજને કે કયા પ્રધાનમંત્રીના સમયની અંદર કતલખાના ખોલ્યા નથી? હું વિનંતી કરું છું ભારતના તમામ સર્વે સાધુ સંતોના ચરણની અંદર મારા દંડવત પ્રણામ છે, તમામ કથાકારોના ચરણમાં કાલિદાસજી મહારાજના પ્રણામ છે. પણ મારી એક કરબદ્ધ છેલ્લી પ્રાર્થના છે કે ચાર પીઠના ચાર જગદગુરુ શંકરાચાર્ય, તેર અખાડાના તેર મહંત, તેરને ચાર સત્તર, અઢારમાં શ્રી શ્રી રવિશંકર મહારાજ, ઓગણીસમાં પરમાદરણીય વંદનીય મોરારી બાપુ, વીસમાં ધ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓમ શાંતિ, એકવીસમું ધ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ યોગેશ્વર સંપ્રદાય, બાવીસમું આપણે કહું આબા, બાવીસમાં બાબા રામદેવ સહિત આવા બાવીસ પચીસ જણા ભેગા થાય. મોદી સાહેબને જઈને કહી દો કે દિલ્હી છોડીને બહાર પ્રચાર કરવા જવું નહીં પડે, અમે તમારી સાથે છીએ, ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરી દો, ગૌ હત્યામુક્ત ગુજરાત નહીં ગૌ હત્યામુક્ત ભારતની વાત કરી નાખો, અને કોઈ પણ બેન દીકરીને કોઈ પણ જેહાદી ઉઠાવીને લઈ જતો હોય અને અને કદાચ જેહાદી પોતાની રીતે કદાચ એને કેવા ધર્મ પરિવર્તન કરાવતો હોય એવાને પકડી દેશ નિકાલની સજા આપી દો. હા, બાબર પહેલા કે રામ પહેલા, ઇસકે બારે મેં અગર અગર સરકાર કો પતા નહીં હૈ, સુપ્રીમ કોર્ટ કો પતા નહીં હૈ, જિનકો પતા નહીં હૈ બાબર પહેલા યા રામ પહેલા, ઔર રામ મંદિર બનાવવાને મેં ઇતની દેર લગા રહા હૈ. અરે રામ લાખો વર્ષ પહેલા રામ થયા અને હજી સાક્ષી માગી રહ્યા છે, પ્રમાણ માગી રહ્યા છે. એસે લોકો કો ભારત મેં રહેને કા કોઈ અધિકાર નહીં હૈ સાહેબ, જેને જે માનવું હોય તે માને. કાલિદાસ મહારાજ કહી રહ્યા છે ખુલ્લેઆમ, અને કોઈ બીક નથી. એનું કારણ આપણે કહી દઉં કે રક્તબીજ નામનો રાક્ષસ હતો, એ રક્તબીજ રાક્ષસ એક મરે એક રોયનું ટીપું પડે તો હજાર રક્તબીજ પેદા થતા હતા. કાલિદાસજી મહારાજને રાષ્ટ્રહિતના કાર્ય કરતા અને ગૌરક્ષાના કાર્ય કરતા કરતા કદાચ કાલિદાસ મહારાજનું લોહીનું ટીપું પડશે, હજાર કાલિદાસ પેદા થઈ જશે, એ અમારી ભારત ભૂમિ છે. મારી વાણીને વિરામ આપું છું, બે હાથ તમે બધા અદર કરી દો, મારી વાણીને વિરામ આપું છું, બે હાથ અદર કરી દો.
બ્રાધર રાખજો. એક એક હું બોલીશ, મારા બાર બેઠેલા પણ ભક્તો જે બેઠા છે અહીંયા ઓટલા ઉપર ને જ્યાં જ્યાં મારો અવાજ સાંભળે છે, બધા બે હાથ અધર કરો. અહીંયા નીલકંઠ દાદાને ગોદમાં આપણે બેઠા છીએ. આપણે નીલકંઠ દાદાની ગોદમાં ભગવાન કૃષ્ણની છત્રછાયામાં અને અશોકભાઈ શાસ્ત્રી જેવા વિદ્વાન રાષ્ટ્રહિત ચિંતકના આપણે સાથમાં બેઠા. ત્યારે હું બોલીશ, ગૌ માતાને રાષ્ટ્રીય માતા, તમારે બધાએ બોલવાનું જાહેર કરો. જાહેર કરું બોલું પછી. ગૌ માતાને રાષ્ટ્રીય માતા, ગૌ માતાને રાષ્ટ્રીય માતા, ગૌ માતાને રાષ્ટ્રીય માતા, ગૌ માતા કી, ગૌ માતા કી, ગૌ માતા કી. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હર જિસકે ભીતર મેં હિન્દુત્વ કા ખૂન બહેતા હો ઓર જિસકે ભીતર મેં હિન્દુ રાષ્ટ્ર નિર્માણ કરને કી ભાવના હો ઓર જિસકે ભીતર મેં ગૌ ગંગા ગાયત્રી કી ગીતા પ્રતિ પ્રેમ હોય, એસે લોગો કો હી હમારે આશ્રમ મેં આને કી મંજૂર છે. કન્યાદાન દેનાર અહીં આવી જાઓ. એસે લોગો કો હી હમારે આશ્રમ મેં આના, ઓર કો આને કી જરૂરત નહીં હૈ. રાષ્ટ્ર હિન્દુ નિર્માણ કરને કે લિયે આ સકતે હો. આપ સબકે ચરણ મેં વંદન કરકે, ભક્તિ કો વંદન કરકે મેરી વાણી કો વિરામ. ઓમ નમઃ શિવાય. અગર યે વિડિયો આપકો પસંદ આયે તો લાઇક કરેં ઓર શેર કરના મત ભૂલીએ. સબસ્ક્રાઇબ કરેં કર્તવ્ય ટીવી ચેનલ કો ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.